જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો મજામાં છો ને હું પણ મજામાં છું ચાલો તો આજની આજની વાર્તા વાર્તા સાંભળીએ લખી છે વિજય કુમાર વલેરાય અને વાર્તાનું નામ છે રાજા અને કલબલિયા તો ચાલો બાળકો થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ એક હતો રાજા સ્વભાવે ગુસ્સાવાળો ચડો અને અતડો એને તો પંખીઓથી બહુ વેર હા દુશ્મની એનું કારણ એ હતું કે તેણે તો પોતાના મહેલમાં એક સુંદર મજાનો અને મોટો બગીચો હતો તેમાં તો ફળોના અનેક વૃક્ષો નાના મોટા છોડવાઓ અને મન મોહિત કરી નાખે એવો હોજ હતો આરામ કરવા માટે સરસ મજાનો હિંચકો ને બીજું કેટલું એ કરાવડાવ્યું હતું આ બગીચો તો અત્યંત આકર્ષક અને હવે આવો સરસ મજાનો બગીચો જોઈ જોઈ ફળો અને અનેક પ્રકારના પક્ષીઓ તો બગીચાના વૃક્ષો પર પાકેલા ફળો ખાવા આવતા હતા હોજનું પાણી પીતા પણ અમુક પક્ષીઓ જે અસંસ્કારી હતા એ લોકો બગીચામાં ચરકી જતા અને બગીચો ગંદો કરતા પછી તો ધીરે ધીરે પક્ષીઓ વૃક્ષો પર માળો બનાવતા અને સવાર સવારમાં કલબલ કલબલ પોકારી ઉઠતા આમ તો પક્ષીઓનો મધુર સ્વર સૌને ગમે તમને પણ ગમે છે ને બાળકો મને પણ ગમે છે પરંતુ આ ચોખ્ખાઈનો પૂજારી રાજા એને તો પક્ષીઓનો આવો કલબલ ગમતો નહોતો અને એને આ ચરકી જતા હતા અને ગંદુ કરતા હતા ને હોજનું પાણી એ પણ ગમતું નહોતું એટલે એ તો ચીડાયો અને એને તો સિપાઈઓને બૂમ પાડી બગાડો આ કલબલિયાઓને માથું પકવી નાખ્યું છે મારું મારો બગીચો પણ કેવો ગંદો કરી મૂક્યો છે અને આ હોજનું પાણી તો જુઓ કેવી દશા કરી છે આ હોજના પાણીની આ કલબલિયા તો મને મારા મહેલમાં કે બગીચામાં જોઈએ જ નહીં જોઈએ જ નહીં રાજાની આજ્ઞા હોય પછી તો પૂછવું જ શું પક્ષીઓ આગળ ને સિપાઈઓ પાછળ પક્ષીઓ આગળ ને સિપાઈઓ પાછળ લાકડીઓ લઈ લઈને સિપાહીઓ તો બસ મંડી જ પડ્યા પક્ષીઓ બિચારા જાય જાય ભાગ્યા ભાગ્યા દૂર દૂર ઉડી ગયા પક્ષીઓ સાથે રાજાનું તો આવું વેર હતું બોલો બાળકો એક દિવસની વાત છે રાજા મહેલની અગાસીમાં આરામથી બેઠો હતો એના ચાકરો એટલી વાર માં તો સરસ મજાની વાનગીઓ લઈ ને હજાર થઈ ગયા શાક પૂરી બધું હતું રાજાના મોમાં તો પાણી આવી ગયું જેવું રાજાએ ખાવાનું શરૂ કર્યું કે ત્યાં વરંડાની બારીની પાળે એક પોપટ આવીને બેઠો બિચારો પોપટ ભૂખ્યો ને તરસ્યો હતો રાજાની વાનગીઓ ભરેલી થાળી જોઈ ને તેને પણ ખાવાનું મન થયું એ તો વિચારવા લાગ્યો રાજા તો પ્રજાનો સેવક પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુખે દુખે તેથી મને જરૂર કંઈક ખાવાનું તો આપશે જ આવો વિચાર કરી ને પોપડ તો ત્યાં આવ્યો હતો તેને રાજાના સ્વભાવની ખબર તો હતી જ પણ એને એટલી બધી ભૂખ લાગી હતી ને બાળકો કે હવે તો ભૂખ્યા રહેવા એમ નહોતું એટલે એને થયું કે લાવને પ્રયત્ન તો કરી કરીજો પછી એને તો વિનંતીભર્યા અવાજે કહ્યું મીઠું મીઠું રાજાજી નમસ્કાર ત્યાં તો આ બાજુ રાજાજીને એવું લાગ્યું ક્યાં આ સારા કામમાં બિલાડી આડી ઉતરે એવું થયું પોપટનો અવાજ સાંભળી રાજાના ભવા અધ્ધર થયા પોપટને જોઈને આખો ગુસ્સાથી લાલ ઘૂમ થવા લાગી ને રાજા તો તાળું કયો અરે ઓ કલવલિયા આજે દી ફર્યો છે કે શું તમારો પછી તો એણે સિપાઈઓને બોલાવીને એની ધુલાઈ કરવાનું વિચાર્યું અને પોપટને કહ્યું સિપાઈઓને બોલાવી ધુલાઈ કરાવું તારી પોપટે તો પણ બહુ જ બધી નમ્રતાથી કહ્યું મહારાજ અમે તો તમારી પ્રજા છીએ અને તમે પ્રજા પાલક છો પ્રજાનું કલ્યાણ કરવાનું તમે વચન લીધેલ છે તો પછી અમારા જેવા નિર્દોષ પક્ષીઓ પ્રત્યે આટલો તિરસ્કાર કેમ રાજાએ તો નાક ચડાવીને કહ્યું તમે બધા કલબલિયાઓ ભેગા મળી મારા સુંદર મજાના બગીચાના ફળો ખાઈ જાઓ છો પાણી ગંદુ કરો છો શોર મચાવી મચાવીને મારું માથું પકવી નાખો છો પોપટે તો કહ્યું ના રે ના રાજાજી તમે જેને શોર અને ઘોંઘાટ કહો છો તે તો કુદરતનું સંગીત છે અને બીજું કે તમે પક્ષીઓ માટે અલગથી ચબુતરા કે પાણીના કુંડાઓની સગવડ કરી નથી ના તમારા મહેલમાં ના આખા નગરમાં તેથી બિચારા પક્ષીઓ શું કરે ના છૂટકે તેઓ હોજનું પાણી પીવે છે વૃક્ષો પરના ફળો આરોગે છે અને આજે આજે તો તમે હદ કરી નાખી રાજાજી તમે તો બધાએ વૃક્ષો પરના ફળો ઉતારી અને લઈ લીધા છે હવે અમે ખાઈએ તો ખાઈએ શું પોપટે તો તદ્દન સાચી વાત નિર્ભયતાથી કહી દીધી પરંતુ આ રાજા પર તો તેની કશીય અસર ના થઈ તેણે તો સિપાહીઓને બોલાવ્યા ને હુકમ કર્યો અ પોપટને પકડીને પાંજરામાં પૂરી દો બહુ સલાહ સૂચનો કરે છે ચાર પાંચ દિવસ પૂરાયેલો રહેશે તો એની અકલ ઠેકાણે આવી જશે પોપટ તો બિચારો ભૂખ્યો ને તરસ્યો હોવાથી થાકેલો પણ હતો એટલે એ તો બહુ ઉડી ના શક્યો એટલે સિપાહીઓએ તો તેને પકડીને પાંજરામાં પૂરી દીધો રાજા પછી શાંતિથી ભોજન કરવા બેઠા ખાઈ ખાઈને એ તો ફાંદ ફાટ ફાટ થવા લાગી એમની પરંતુ તોય ધરાતા નહોતા ત્યારે આખરે પોપટે કહ્યું આમ અક્રાંતિયાની જેમ ઝાપટો છો બે કણ મને આપી દેશો તો તમારું શું લૂંટાઈ જશે મારી એવી સેવા ચાકરી કરો કે જ્યારે પાંજરામાંથી મુક્ત થઈ અને હું નગરમાં જાઉં તો હું તમારી યશ ગાથા ગાઉ નહીં કે તમારી નિંદા કરું આવા ટોણા સાંભળી રાજાએ આખરે પોપટના ભોજનની વ્યવસ્થા કરી આપી સિપાઈઓ સામે પોતાનું નાક બચાવી લીધું રાજાએ પછી તો પોપટના પાંજરાને મહેલમાં મૂકવામાં આવ્યો દરબારીઓ ને આવતા જતા લોકો તો બોલો પોપટની મજાક ઉડાવતા પોપટ બિચારાને પણ પોતાના સાથીદારોને ખૂબ યાદ આવતી પરંતુ હાલ તો એ અસહાય હતો પણ એક વાતથી આ પોપટ ખૂબ ખુશ હતો ખબર છે કઈ વાત આ રાજાનો એક કુંવર હતો એ કુંવરે આ પોપટને પાંજરામાં પુરાયેલો જોયો અને એ તો ખુશ ખુશ થઈ ગયો પોપટને જોઈને પછી તો પોપટ કુંવરને ખુશ થયેલો જોઈ ને મીઠું 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 એવું ગાવા માંડ્યું પોપટને બોલતો જોઈ કુંવર તો નાચી ઉઠ્યો એ તો ખૂબ ખુશ થાય પોપટને જોઈને રોજ આવે પોપટને જોવે ખુશ થાય તાળીઓ પાડે નાચે અને તો પોપટની સાથે સાથે ગીતો પણ ગાય આ જોઈને પોપટને ખૂબ ગમતું અને કુંવરને પણ ખૂબ ગમતું પરંતુ રાજાને જ્યારે આ વાતની જાણ થઈને બાળકો ત્યારે તેણે તો પોપટને ત્યાંથી ખસેડી મેં બીજા ઓરડામાં મુકાવી દીધો કુંવરનું ધ્યાન તો આ તરફ ગયું નહીં એક બે દિવસ તેણે તો પોપટને શોધવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ રાજાએ તો તેને પોપટને ભૂલાવવા માટેના પ્રયત્નો કર્યા અને કહ્યું આ કલબલિયા માથાનો દુખાવો કરનારા છે અને ગંદકી કોર હોય છે તેનાથી બે ફૂટ છેટે જ રહેવું સારું બિચારો કુંવર તો રાજા આગળ બોલે પણ શું ત્રણ ચાર દિવસ ગયા પણ પછી તો અચાનક કુંવર બીમાર પડી ગયો પછી તો વૈદ્યને બોલાવવામાં આવ્યા પણ કોઈ ઔષધ કે દવા લાગુ પડી નહીં એની ચિંતામાં બિચારા પોપટને મુક્ત કરવાની વાત પણ જાણે ભૂલાઈ ગઈ હતી કુંવર તો દિવસે ને દિવસે દુબળો ને પીળો પડવા લાગ્યો રાજા રાણી ચિંતામાં સુકાવા લાગ્યા હવે શું કરવું એની કસી ગતાગમ પડતી નહીં એમને ત્યાં તો ગામના લોકો ને પછી દરબારીઓ બધા એ કુંવરના બીમાર થવાની વાતો કરતા ત્યાં તો આ વાતની જાણ પેલા પાંજરામાં પુરાયેલા પોપટને પણ થઈ તેને પણ ઘણું દુઃખ થયું તેને તો જે ખંડમાં મૂકવામાં આવ્યો હતો તેની નજીક એક આંબાનો વૃક્ષ હતો હા તેના પર કેરીઓ તો નહોતી પરંતુ આ આંબા પર રોજ એક કોયલ રાણી આવતી ને કરતી ગાતી પોપટે કોયલને જોઈ ને પાસે બોલાવી અને કહ્યું કોયલ રાજાનો કુંવર બીમાર પડ્યો છે ખબર છે તને કોયલ તો આશ્ચર્યથી દંગ રહી ગઈ શું કહો છો તોતાજી રાજાનો કુંવર બીમાર છે આપણે કંઈક કરવું જોઈએ રાજાની ચિંતા દૂર કરવી એ આપણી ફરજ છે પોપટે કહ્યું મારી પાસે તેનો ઈલાજ છે કોયલે તો ખુશ થઈને કહ્યું તોતાજી ઈલાજ છે તો જટ જણાવો એના માટે જો હિમાલય પણ ખૂંદવો પડે તો અમે ખૂંદીશું પણ કુંવરને સાજો કરીને રહીશું પોપટે તો કહ્યું કુંવરને પક્ષીઓના ગીતો બહુ જ ગમે છે તમે મધુર સ્વરવાળા સગડા પક્ષીઓ જેવા કે ચકલી મેના બુલબુલ મોર તમારા સાથીદારો કોયલ મારા સાથીદારો પોપટ વગેરે ભેગા થઈને કુંવરના ખંડની નજીક આવેલા વૃક્ષ પર બેસી ને મધુરા ગીતો ગાજો તેનાથી કુંવર ખૂબ ખુશ થશે અને ખુશ થશે તો આપોઆપ તેની તબિયત સુધરી જશે ઠીક છે પણ તમે અહીંથી કેવી રીતે આઝાદ થશો આમને આમ કેટલો સમય પુરાઈ રહેશો અમે તમને આઝાદ થવામાં જરૂર મદદ કરીશું આમ કોયલે તો હતાશ વરે કહ્યું ને પછી તો એ જવાની તૈયારીમાં હતી ત્યાં તો પોપટે સ્વસ્થતાથી જવાબ આપ્યો કોયલ બહેન રાજાનો કુંવર મને જોઈને ખુશ થાય છે હું રાજાના કોઈ પણ કામમાં આવું તે મારું સદનસીબ છે તેથી રાજાની ઈચ્છા હોય તેટલો સમય મને અહીં રાખી શકે છે જેવું મારું નસીબ કોયલ તો હોંકારો કરીને પછી તો કૂ કૂ કરીને ફર ફર કરીને ઉડી ગઈ પોપટ ચકલી મેના મોર કોયલ બુલબુલ ને બોલાવા બધા સત્ય જાણીને ખૂબ નિરાશ થયા કુંવરને સાજો કરવાના ઈરાદાથી તરત જ ઉડીને પોપટના જણાવ્યા મુજબ વૃક્ષ પર જઈને બેઠા અને કોયલે તો મોટે મોટેથી કરીને ટવક કર્યો ત્યાં તો રાજા ગુસ્સે ભરાયો અને બબડ્યો મારો કુંવર ઊંઘે છે અને આ કલબલિયા તેને હેરાન કરવાના ઈરાદાથી અહીં આવ્યા છે એમ બબડી ને રાજા તો સિપાહીઓને બોલાવવા જતો હતો કુંવર તો ખુશ થઈને પથારીમાં સહેજ ઉભો થયો અને બોલ્યો પિતાજી મારે કોયલ જોવી છે રાજાને તો નવાઈ લાગી પણ કુંવરની ઈચ્છા ને વશ થઈ તેને વૃક્ષ નજીકની અગાશીમાં લઈ આવ્યા રાજાજી તો કુંવરજી તો વિવિધ પક્ષીઓને જોઈને રાજીના રેડ થઈ ગયા પક્ષીઓ પણ ખુશ ખુશ થઈ ગયા પણ રાજા બરાડ્યો અલ્યા એ કલબલિયાઓ મારા કુંવરની ઊંઘમાં ખલેલ પહોંચાડવાનું સાહસ તમે સિદ્ધને કર્યું ત્યાં તો ચકલી નમ્રતાથી બોલી ચી 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 રાજાજી તમારા કુંવરને પક્ષીઓ પ્રત્યે અપાર પ્રેમ છે અમે અમારા મધુરા ગીતોથી તેને સાજો કરવા માંગીએ છીએ જો તે અમારા ગીતોથી સાજો ન થાય તો અમે કાયમને માટે તમારો બગીચો અને નગર છોડીને ચાલ્યા જઈશું ચી ચી પછી તો રાજા કંઈ બોલ્યો નહીં માત્ર કુંવર સામે ટગર ટગર જોઈ રહ્યો પછી તો કોયલ ચકલી પોપટ બુલબુલ અને મેનાએ વારાફરતી મધુરા ગીતો ગાવાનું શરૂ કર્યું પક્ષીઓના મધુરા ગીતો સાંભળી કુંવર તો તાળીઓ પાડવા લાગ્યો અને મોરની કળા જોઈને તે પણ નાચવા લાગ્યો પછી તો તેણે પણ ગાવાનું શરૂ કર્યું રાજા તો આશ્ચર્યથી બસ કુંવરને જોતો જ રહી ગયા આમ રોજ ચાલ્યું પાંચ છ દિવસમાં તો કુંવર બિલકુલ સાજો થઈ ગયો બોલો બાળકો રાજા રાણીના આનંદનો પાર ન રહ્યો રાજાને હવે પોતાની ભૂલ બદલ પછતાવો થવા લાગ્યો હતો તે તો નાહક પક્ષીઓને કલબલિયા કહીને હેરાન કરતો હતો વાસ્તવમાં તો આ બધી ભૂલ તેની જ હતી તેણે તો પછી પક્ષીઓ માટે ચબૂતરા અને પાણી પીવાના કુંડાઓની મહેલમાં અને નગરમાં વ્યવસ્થા કરવાની પણ વિચારણા કરી લીધી રાજાએ તો પક્ષીઓની માફી માંગતા કહ્યું પક્ષીઓ આજ દિન સુધી તમોને હેરાન કરવા બદલ હું બે હાથ જોડી તમારી માફી માંગુ છું હવેથી હું તમારા માટે બગીચામાં તથા નગર નગરમાં સુંદર વ્યવસ્થા કરીશ તમારા મધુરા ગીતોથી મારા કુંવરનો જીવ બચી ગયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ત્યાં તો તો મોરે કરી ને કહ્યું રાજાજી આ બધી યોજના તમે પૂરેલા પોપટની હતી તેને કુંવરની એટલી બધી ચિંતા હતી કે કુંવરને તેની સાથે રમવું ગમે છે પરંતુ તમને પક્ષીઓથી વેર છે અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારા ભાઈબંધને છોડી દો આઝાદ કરો રાજાને હવે તો પારાવાર પછતાવો થયો તેણે તો તરત સિપાહીઓને હુકમ કરી ને પોપટને પાંજરામાંથી આઝાદ કરાવ્યો કુંવર પોપટને જોઈ ખુશ ખુશ થઈને નાચી ઉઠ્યો પછી તો રાજાએ પક્ષીઓ પરનો પ્રતિબંધ દૂર કર્યો તેમના માટે ખાવા પીવાની દાણા પાણીની સરસ સગવડ પણ કરી લીધી કુંવર તો બગીચામાં આવતા જાત જાતના પક્ષીઓ જોઈ ખૂબ આનંદમાં આવી ગયો રાજા તો હવે રોજ પોપટને શાહી ભોજન પીરસતો હતો પછી તો પક્ષીઓએ પણ વૃક્ષોના ફળો બગાડવાનું હોજનું પાણી ગંદુ કરવાનું અને નાહકનું કલબલ કરવાનું છોડી દીધું હવે તો માત્ર મધુરા ગીતો જ ગુંજતા તે જોઈને રાજા રાણી અને કુંવર ખૂબ ખુશ થઈ જતા બોલો બાળકો આવો હતો રાજા હતો આ બધા પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોઢી નિંદર આવી પોચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનો ઉખાણું સાંભળીએ રોજ સવારે આવે છે લઈને ગામ ગપાટા પપ્પા વાંચે માતા વાંચે શબ્દોના સપાટા તો બોલો બોલો બાળકો કોણ છું હું આવખાડાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમઃ